હાલ રાજકોટ પ્રાણી ઉદ્યાન ખાતે જુદી જુદી સત્તાવન પ્રજાતિઓના કુલ ચારસો છપ્પન વન્ય પ્રાણી પક્ષીઓ છે આ તમામ પ્રાણી પક્ષીઓને જુદી જુદી ઋતુઓમાં વાતાવરણની કોઈ આડઅસર ન થાય અને તમામની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે દર વર્ષે ઋતુ અનુસાર ખાસ તકેદારી રાખવામાં આવે છે હાલ શિયાળાની ઋતુ ચાલતી હોય છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે આથી જુ ખાતેના તમામ પ્રાણી પક્ષીઓ માટે તેઓની પ્રકૃતિ અનુસાર ઠંડીથી રક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે જુમાં સિંહના નાઇટ શેલ્ટરના બારી દરવાજે પૂઠા અને પ્લાયનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી ઠંડા પવન અટકાવી શકાય છે તેમજ સાપના શેલ્ટરમાં ધાબડાના ટુકડા અને માટલાની અંદર લેમ્પ કરી હૂફ અપાય છે આ ઉપરાંત શિયાળાની ઋતુ દરમિયાન સિંહ વાઘ દીપડા તેમજ તમામ પ્રજાતિના નાના મોટા માંસાહારી પ્રાણીઓમાં ખોરાક વધી જતા હાલ ખોરાકમાં દસથી પંદર ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે જ્યારે તૃણાહારી પ્રાણીઓમાં પણ ખોરાકમાં વધારો થતાં લીલો ચારો ઉપરાંત સૂકું ઘાસ આપવામાં આવે છે ઉપરાંત મગર ઘડિયાળ સાપ વગેરે સરીસૃપ પ્રજાતિના પ્રાણીઓમાં શિયાળાની ઋતુ દરમિયાન ખોરાકમાં ઘટાડો નોંધાયો છે